કેમ છો બાળકો આજે આપણે ધોરણ બે કેટલાક દાખલાનો અભ્યાસ કરીશું ચાલો આપણે જોઈએ દાખલો દસ મણકાની માળા તથા છૂટા મણકા દોરી સરવાળો કરો હવે આપણે અગાઉ સરવાળાના દાખલા શીખી ગયા છે આપણે અહીં દાખલા તો ગણવાના છે પણ સાથે સાથે શું કરવાનું છે મણકાનો સરવાળો બી કરવાનો છે અહીં એક ઉદાહરણ આપેલું છે આપણે સમજીએ ચલો છવસ વત્તા સત્તર હવે છવ્વીસ એકમનો અંક કેટલો છે છવ્વીસમાં છ તો અહીં આપણે છૂટા છ મણકા દોરેલા અહીં આપેલા છે દસકનો અંક કેટલો છે બે એટલે દસ દસની બે માળા આપેલી છે ચલો સત્તર સત્તરમાં એકમનો અંક કેટલો છે સાત અહીં સાત છૂટા મણકા અહીં આપેલા છે દસકનો અંક કેટલો છે એક એટલે દસની એક માળા ચલો તો અહીં છ મણકા અને ચાર મણકા મળીને કેટલા થશે દસ મણકા હવે દસ મણકાને અહીં એક માળા બની છે અને ત્રણ મણકા બચ્યા છે તે ત્રણના ત્રણ હવે બે માળામાં એક માળા ઉમેરતા કેટલી થશે ત્રણ માળા તો અહીં ત્રણ માળા અહીં બેમાં એક ઉમેરતા અહીં ત્રણ માળા અને દસની એક માળા એટલે કેટલી થઈ ટોટલ ચાર માળા ચાલો હવે એનો સરવાળો કરીએ છમાં સાત ઉમેરતા કેટલા થયા તે તેનો ત્રણ વધી પડી એક બેને ને કેટલા થશે ત્રણ ત્રણ ને ચાર એટલે જવાબ કેટલો આવ્યો તેતાલીસ હવે તેતાલીસ તેતાલીસમાં એકમનો અંગ કેટલો છે ત્રણ એટલે ત્રણ છૂટા મણકા દશકનો અંક કેટલો છે ચાર એટલે દસ દસ ની ચાર માળા ચાલો હવે દાખલો આપણે ગણીએ બત્રીસ બત્રીસમાં એકમનો અંગ કેટલો છે બે એટલે આપણે મણકા દોરીશું એક બે ચાલો દશક નંગ કેટલો છે ત્રણ એટલે આપણે દસ ની કેટલી માળા દોરીશું ત્રણ માળા ચલો થઈ ગયું હવે તેર તેર માં એકમ કેટલો છે ત્રણ એટલે આપણે ત્રણ મંકા દોરીશું એક બે ત્રણ હવે દસક કેટલો છે એક એટલે દસ ની કેટલા માળા દોરીશું એક માળા ચાલો થઈ ગયું હવે આપણે એનું સરવાળો કહીશું હવે ત્રણ મણકામાં બે મણકા ઉમેરતા કેટલા થશે પાંચ મણકા એક બે ત્રણ ચાર પાંચ અને ત્રણ માળામાં એક માળા ઉમેરતા કેટલી થશે ચાર માળા તો અહીં આપણે ચાર માળા દોરીશું ચાલો થઈ ગયો હવે આપણે એનો સરવાળો કરીએ અહીં આપણે મણકા દોર્યા છે તો આપણે એક બે ત્રણ ચાર અને પાંચ એટલે આપણે અહીં લખીશું પાંચ આપણે અહીં મણકા દોરેલા છે ભાગ થયા ને એક બે ત્રણ ચાર પાંચ આપણે ત્રણ ને બે પાંચ હવે ત્રણમાં એક ઉમેરતા કેટલા થશે ચાર તો અહીં લખીશું ચાર તો ચાલો પિસ્તાલીસ આપણો પિસ્તાળીસ આવ્યો તે કમલો અંક કેટલો છે પાંચ અહીં આપણે પાંચ મણકા દોર્યા દસ ક્રમ કેટલો છે ચાર એટલે દસ દસની કેટલી માળા ચાર માળા ચાલો તેવી રીતે તમારે અગાઉના દાખલાઓ ગણવાના રહેશે